નખત્રાણામાંથી શંકાસ્પદ કોલસા સાથે ચારની અટક કરાઈ. સ્થાનિક પોલીસે 2 લાખના શંકાસ્પદ કોલસા સાથે 4 જણાની અટકાયત કરી છે. વન વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી ગેરઉપયોગ પાસ પરમિટનો કરીને મળતો કોલસાની હેરાફેરી કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણામાં SR પેટ્રોલ પંપની સામે રોડની સાઈડમાં સેવમ ટાયર નજીક ટેમ્પામાં કોલસાની બોરીઓ ટ્રકમાં મૂકવામાં આવતી હતી. જે ગતિવિધિ બાબતે હાજર ટેમ્પાના ચાલક નખત્રાણા કોલીવાસના મગન મીઠું કોલી, ટ્રક ચાલક મોળવદરના રમેશ સાજણભાઈ રબારી, તેમજ હાજર ઇસમો મણિનગરના અંબાલાલ સાયબાભાઈ ધાણકિયા અને ગણેશનગરના મહેક ભરતભાઈ ગરબાની પૂછતાછ કરાઈ હતી. જે પૈકી આઈસર ચાલક મગનભાઈએ જણાવ્યું હતું કે અંબાલાલ અને મહેકભાઈના કહેવાથી ટ્રકમાં જગ્યા હોય માલ બદલતા હતા. પાસની માંગણી કરતા નખત્રાણા પૂર્વ રેન્જનો ઇસ્યુ થયેલો પાસ પાવરદાર સુમરા હુસેન જુમા ઓરિરાના નામે 110 બોરી અને બિબ્બરથી લક્ષ્મી ચારકોલ નખત્રાણા GIDC સુધી લઈ જવાની પરવાનગી અપાઈ હતી, પરંતુ ટેમ્પામાં 80 બોરી અને ટ્રકમાં ગાંડા બાવળના કોલસાની 430 બોરી જણાઈ આવી હતી. ટ્રક ચાલક પાસે વાહનતુક પાસ માંગતા તેમાં પાવરદાર તરીકે ભારાપરના રમેશદાન હિરદાન ગઢવી અને કોલસાની બોરી 250 તેમજ આ માલ ભારાપરથી બિબ્બરથી દેસલ પર લઈ જવાનું લખાયું હતું. આમ નખત્રાણા પૂર્વ રેન્જ દ્વારા અપાયેલ વાહતુક પાસની મજૂરી અને ટ્રક અને ટેમ્પામાંથી મળી આવેલ મુદ્દામાલ અને રૂટમાં વિસંગતતા જણાઈ આવતા 1.5 કલાક સુધી પંચનામું કરી કુલ 550 બોરી કોલસા, જેની કિંમત ₹2,04,000 અને 5 લાખનું આઈસર ટેમ્પો અને 10 લાખનું ટ્રક મળી કુલ 17,04,000ના મુદ્દામાલ સાથે ચારેય વ્યક્તિઓની CRPC કલમ 41D મુજબ નખત્રાણા પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય પંકજ કબીરા, માસાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ.